alaikum. Aaje apne banave chhe pudla. Kanto mai mama ke tata tikha chilla ke chhe ne pan chilla. Mane lage chhe apne same vapri shake chhe pan apne sau patru naku kape ke sau chilla jevu lage to ane apne pudla kesu. Ane aaje tikha pudla ema apne thori thori vastu ni jarur padshe to chalo apne shuru kare. અહીંયા છે મારી પાસે 1 કપ ચણાનો લોટ અહીંયા છે મારી પાસે લગભગ 3 ચમચી ડુંગરી જેને હું નાની નાની કાપી નાખી છું અહીંયા છે 3 ચમચી કોથમીર જેને પાછું નાનું નાનું કાપી નાખી છું એમાં આપણે નાખશું 1 મયાઈ કાં તો 1 ઈંડું અહીંયા છે મારી પાસે 1 ચમચી લેમન પેપર અને જો તમને લેમન પેપર ના મળતો હોય તો મેં એમાં લીંબુ નાખી શકો છો ને મરી અહીંયા છે મારી પાસે અડધી ચમચી મરચું હવે હું તમને કહીશ પછી અહીંયા છે મારી પાસે આપણે નાખશું એની અંદર 1 ચમચી લસણ આદું અડધી ચમચી આપણે નાખશું એમાં હળદર અડધી ચમચી એમાં નાખશું આપણે જીરુનું જીરુ ખાંડેલી જીરુ અહીંયા છે મારી પાસે નિમક અને આપણે ખપશે જૈતુનનું તેલ આપણે આના પર નાખીને બનાવશું હવે આ મારા પાસે જે છે ઇલેક્ટ્રિક સ્કિલેટ છે આપણે તમને ઇલેક્ટ્રિકની જરૂર નથી તમે ફ્રાઈંગ પેનમાં પણ વાપરી શકો છો ને અહીંયા છે મારી પાસે પાણી ને આપણે એમાં પાણીથી લોટ બાંધશું હવે મને તમને મરચુંનું ઈ કહું તો કે તમને જો મારા વિડીયોઝ જોતા હશો તો તમને ખબર છે કે હું જરાય પણ અમે મરચું બહુ નથી ખાતા સ્પેશિયલી લીલા મરચાં મને પેટમાં જરાય સરખાઈ નથી આવતી એના સાથે તો તમને જો તીખું ને બનાવવું હોય તો તમે એમાં લીલા મરચાં તમે સાવ નાના નાના પીસીસ કાપી અને નાખી શકો છો હવે પહેલાં આ ચણાનો લોટ છે એની અંદર હું થોડું થોડું પાણી નાખીશ ને મને તમને આ ખાસ બતાવું તું કે જો તમે પાણી નાખશો ને એની અંદર લોટ નાખશો તો ગાંઠા થઈ જશે તો આ બેસ્ટ વે છે કે તમે થોડું થોડું પાણી નાખો અને અભી તમે એને મિક્સ કર્યા રાખો કે પક્કા આપણા પાસે એક પેનકેક જેવું લોટ થઈ જાય એટલે સાવ તમે થોડું થોડું પાણી વાપરજો અહીંયા મેઝરિંગ કપમાં મારી પાસે 1 કપ પાણી હતું તો આપણે જોશું કે આપણને કેટલું ખપશે તો તમે જોશો કે આપણું મિક્સચરમાં આમ મોટા મોટા ગાંઠા નથી થઈ ગયા ઓકે હવે આ મિક્સચર હજી આપણું ઘાટું છે પણ હું હમણાં એમાં પાણી નહીં નાખું કારણ કે હજી આપણે એમાં આપણું મયાઈ કે ઈંડું નાખવાનું છે હજી ને પછી આપણે જોશું કે આપણને જરૂર પડશે તો આપણે નાખશું તો તમે જોશો કે 1 કપમાંથી લગભગ 3/4 કપ વપરાનું છે એની અંદર નાખી દઈશું આપણે ડુંગરી નાખી દઈશું ડુંગરી મૂકી દી ડુંગરી બકુલી નહીં ઓકે એની અંદર જશે કોથમીર તમારી પાસે લીલી ચટણી હોય ને તમને લીલી ચટણી નાખવી હોય તો તમે લીલી ચટણી પણ એમાં નાખી શકો છો આપણું લેમન પેપર અને મરચું લસણ આદું હળદર અને હું ગોતી ત્યાંનું નામ ધાણા જીરું ભૂલી ગઈ હતી ઓકે ઓકે આટલું આપણે હમણાં નિમક નાખશું પછી આપણે જોશું કે આપણે વધારે જરૂર પડશે તો આપણે વધારે નાખશું એમાં તમે જોશો તો આપણું મિક્સચરમાં જરાક પાણીની જરૂર છે જરાક જ કારણ કે મને નથી ખબતું કે બહુ ફેલાઈ જાય જ્યારે આપણે એને નાખશું ત્યારે
ઓકે હવે એને ચાખવાનો હું થોડુંક નિમક નાખશું અને થોડુંક બીજું મરચું નાખશું એમાં હવે અહીંયા મને ચેન્જ કરું ખાઈપું કારણ કે જે મારી પાસે જે ઇલેક્ટ્રિક ઓલું હતું એનું તાપ બહુ જ ઓછું હતું ને હું તમને બતાવીશ કે કેવું લાગે છે એ તો તમે હું ચૂલા ઉપર જ એવી તમે નાની ફ્રાય પેનમાં કરું છું તો હું તમને બતાવીશ આ ભલે પાકતું હોય જ્યાં સુધી પાકશે ત્યાં સુધી હું તમને અહીંયા બતાવીશ કે જો તમે જોશો તો આ જે છે એ મારી ઇલેક્ટ્રિક સ્કિલેટ ઉપર કરી છું જે આમ વધારે ફ્લેટ છે આમ એમાં જરાય ઓલું છે નહીં આમ આ તમે જોશો તમે ફાઈ ત્યાં ફૂયલું છે આ ફ્લેટ છે તો તમે જો તમારું તાપ લો રાખશો તો તમને ખબર છે કે તમારું આવું નીકળશે હવે અહીંયા પાછા આપણે આવશું તમને બતાવીશ કે જે તમે આપણે પેનકેક્સ કરીએ છીએ એવી રીતના જ તમે જોશો કે સાઈડમાં જરાક સુકાવા આવશે ને વચમાં વચમાં તમને થોડાક ઠીંડા દેખાશે અને નીચે જરાક જોઈને તમને ખબર પડશે કે આપણું મિક્સચર તૈયાર છે આપણું બીજી સાઈડ તૈયાર છે ઓકે હવે તમને હું આમાં થોડુંક ઓલિવ ઓઇલ નાખું છું તમને ના નાખવું હોય તો બિલકુલ તમારા ઉપર છે અને આ એકદમ સારું છે કે જે માણસ ગ્લુટન નથી ખાઈ શકતું લોટ તો એના માટે આ બહુ જ એકદમ સરસ થાય છે આ પુડલા એક કપમાં લગભગ 5 પુડલા નીકળશે તો તમને ખબર છે કે જો તમે કરતા હો ને બહુ ઘણા બધા માણસો ઘરે હોય તો ને અત્યારે એ પણ ડિપેન્ડ થાય છે કે કેટલું મોટા અને કે કેટલા નાના તમે કરશો આ લગભગ તમે એમ સમજો 5 ઇંચ જેટલું છે તો હવે હું તમને બતાવીશ કે કેવું લાગે છે અંદર આ તમે કોઈ પણ ચટણી સાથે એને સર્વ કરી શકો છો બહુ ગરમ છે આ વસ્તુ એટલું બ્રેકફાસ્ટમાં ખાવામાં પણ મજા આવે ટેબલમાં તમે સાઈડ ડિશ માટે તમે રાખી શકો છો અને જો અંદર આટલા બધા મરચા હોય તો વધારે ફાઇન લાગે પણ આપણે થોડુંક એમાં ઓલિવ ઓઇલ વાપર્યા છે તો એનું ફેટ કોન્ટેન્ટ પણ ઓછું છે તો ઇન્શાલ્લાહ આજે આપણે બનાવ્યા છે મમ્માના પુડલા ઇન્શાલ્લાહ આવતી વખતે આપણે બીજી જબરદસ્ત રેસીપી બનાવશું તો ત્યાર સુધી ખુદા હાફિઝ